છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે સીસીઆઈ કપાસ ખરીદી સેન્ટર નહીં હોવાના કારણે ખેડૂતો હાલની લોકડાઉનની સ્થિતિમાં પણ પરિવારનું ગુજરાન ચલાવવા માટે પોષણ ક્ષણ કરતા ઓછા ભાવ રૂપિયા 500 થી કપાસ વેચવા મજબૂર બન્યા છે। જો કે ખેડૂતોની આ મજબૂરીનો ફાયદો ઉઠાવવા માટે કેટલાક ઠેકેદારો નસવાડી પંથકમાં ઉતરી પડ્યા છે। જો કે સરકાર દ્વારા ખેડૂતોને કપાસનો યોગ્ય ભાવ નહીં આપતા ધરતીપુત્રોમાં નારાજગી જોવા મળી રહી છે। કપાસ તમે સાચવી રાખ્યો છે અને એનો ભાવ સીસીઆઈ અમને 5500 રૂપિયા આપે છે અને આ કપાસનો બજારમાં ભાવ 3000 થી કે 4000 રૂપિયા આપે છે અને આ કપાસને અમે એટલો સાચવ્યો છે કે આમાં અમે લાઇટ બી નહીં લઈ શકતા કેમ કે એમાં લાઇટ લઈ લઈ જ નુકસાન થાય છે અને આ કપાસ સરકાર આપણે સીસીઆઈ માંગ કરીએ છીએ કે આનો ભાવ મળે અને સીસીઆઈ ચાલુ કરે અને અમારો કપાસ લે। શું કહે છે? અચ્છા, તારે આ કપાસની ખરીદી કરવા માટે આ સીસીઆઈ ખરીદી કરતી નથી એટલા માટે કપાસ અમે ઘરમાં મૂકી રાખ્યો છે અને હવે ચાલુ કરશે તો અમે આપીશું કપાસ। કેટલો કપાસ હશે તમે? 200 મણની આસપાસ હશે। શું કહેશો તમે, કપાસ ઘરમાં મૂકી રાખ્યો છો તો કેવું લાગે છે એમ? એટલે આ સીસીઆઈ ખરીદી નહોતી કરતી એટલે મૂકી રાખ્યો છે આચવીને। બજારમાં શું ભાવ? બજારમાં કઈ એમ તેમ બજારનો ભાવ એટલે અમે મૂકી રાખ્યો છે। સીસીઆઈનો ભાવ સારા છે પણ સીસીઆઈ ખરીદી કરતી નથી એટલે ઘરની અંદર મૂકી રાખ્યો છે।